ઘણા વર્ષોથી ઓળખું છું. ઇનફેક્ટ મારી કરિયરની પહેલી ગુજરાતી સિરિયલ મેં એમની સાથે કરેલી. પરાગ વિજેતા ડ્રામા એકેડેમીમાં હનીભાઈ અમારા ગુરુ હતા અને એમને જાણ હતી કે મારે દિગ્દર્શક બનવું છે. એટલે જ્યારે કુંદનિકા કાપડિયાની અવોર્ડ વિનિંગ નવલકથા સાત પગલા આકાશમાં પરથી સુશીલાબેન ભાટિયા ગુજરાતી સિરિયલ પ્રોડ્યુસ કરી રહ્યા હતા, હનીભાઈ ડિરેક્ટ કરી રહ્યા હતા, અને હનીભાઈ મને એમની સાથે એઝ અસિસ્ટન્ટ ડિરેક્ટર જોઈન થવાનું કીધું અને મારી મુકેશભાઈ સાથે સૌપ્રથમ ઓળખાણ થઈ. રાગિણીબેન અને મુકેશભાઈ લીડ પેરમાં હતા, સ્ટાર એક્ટર હતા અને સેટ પર મારા સિવાય બધા જ અનુભવી હતા. હું એક જ ફ્રેશ ન્યૂ અસિસ્ટન્ટ હતી અને મારા પહેલાં જ ઇન્ટરેક્શનમાં હું મુકેશભાઈના ગુણોથી પ્રભાવિત થઈ હતી. તેમનો સૌથી મોટો ગુણ હતો નો નોનસેન્સ એટીટ્યૂડ, પોતાના કામ સિવાય બીજી વાત કરવી નહીં, એકદમ ફોકસ, સમયસર આવી જવું, ફટાફટ તૈયાર થઈને સેટ પર હાજર થઈ જવું. હું નવી નવી અસિસ્ટન્ટ હતી પણ હંમેશા મારી સાથે બહુ રિસ્પેક્ટથી વાત કરતા, કોઈ પણ જાતના ટેન્ટ્રમ્સ નહીં, કોઈ કચકચ નહીં, ક્યારેક કોસ્ચ્યુમની વ્યવસ્થા ના હોય તો કોઈ પણ પ્રકારના સવાલ જવાબ પૂછ્યા વગર પોતાના કોસ્ચ્યુમ પોતે જાતે લઈને આવતા. ક્યારેક સ્ક્રિપ્ટમાં કોઈ ચેન્જીસ કરવા હોય, કંઈ સજેશન કરવું હોય તો મને બોલાવીને ધીમેથી કહેતા કે હનીભાઈ પાસેથી જરા પરમિશન લઈને કે મને, અને જો ડિરેક્ટર પરમિશન ના આપે તો કોઈ પણ આર્ગ્યુમેન્ટ નહીં, જેમ ડિરેક્ટર કે એમ ચૂપચાપ પોતાનો શોટ આપી દેતા. બે પાનાના લાંબા લાંબા ડાયલોગ બે મિનિટમાં યાદ રાખતા, એકદમ ફોટોગ્રાફિક મેમરી હતી એમની. નાટક સિરિયલમાં સતત બિઝી રહેતા, એકદમ સવાર સાંજ, શામના શો હોય, દિવસના શૂટ કરતા હોય પણ કોઈ જાતનો સ્ટ્રેસ નહીં, બહુ બધું સહજતાથી હસતા મુખે કરતા. એક સારા એક્ટરના બધા જ ગુણો એમનામાં હતા. હું બોરીવલી રહેતી અને મુકેશભાઈ પણ બોરીવલી, એટલે ઘણીવાર અમે લોકો સાથે ટ્રાવેલ કરતા અને તેથી તેમના પરિવાર સાથે મારી ઓળખાણ થઈ. અને આજે આટલા વર્ષો પછી પણ વિપ્રા અને સરલાબેન સાથે મારે સારા સંબંધો છે. એક સારા વ્યક્તિ અને અભિનેતાનો અચાનક અંત ના આવ્યો હોત તો વિભીષણ જેવા અનેક યાદગાર પાત્રો તેમણે ભજવ્યા હોત. એમની જલ્દી એક્ઝિટ માટે હંમેશા મનમાં એક અફસોસ રહેશે. એક લેખક અને દિગ્દર્શકને સારા અદાકારો મળવા બહુ જરૂરી હોય છે, કારણ કે પડદા પાછળના કલાકારોને પ્રશંસા અદાકારોના સારા કામ થકી જ મળતી હોય છે. મુકેશભાઈની છબી એક સારી વ્યક્તિ તરીકે, એક સારા માણસ તરીકે મારા સ્મરણમાં હંમેશા રહેશે.